હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ડિજિટલ શાળા. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 10 જે ત્રિકોણમિતિ ચેપ્ટર આવે છે તમારે, તેમાં સાઇન કોસ ટેન કોટ જે અલગ અલગ વિધેયો આવે છે તેના યાદ રાખવાના, કે આટલી ડિગ્રી કેટલું, કે સાઇન 30, સાઇન 45, સાઇન 90 કિંમત યાદ કેવી રીતે રાખવી. તો તેના માટે હું શોર્ટ ટ્રીક તમારા માટે લઈને આવ્યો છું. તો વિડીયો શરૂ કરીએ મિત્રો. મિત્રો, વાત કરીએ ત્રિકોણમિતિમાં, તો ત્રિકોણમિતિમાં પહેલાં તો તમને યાદ એટલું ખબર હોવી જોઈએ કેટલા ખૂણા તમારા હાલ ચેપ્ટર વાઇઝમાં આવશે, કે તમે દસમાં છો ધોરણ 10માં, તો તમારે આટલા જ ખૂણા આવશે. એક 0નો આવશે, એક 30નો, એક 45, એક 60 અને એક 90, આટલા જ ખૂણાઓ તમારી પાસે આવશે. બરાબર, તો આટલા જ આપણે તૈયારી કરી છો આટલા સુધી. બાકીની તમે 11-12 સાયન્સમાં આવજો, તમારા માટે તો નવો વિડીયો સાથે નવો વધારે યાદ રહે તેના માટે નવું બનાવીને આવશે વિડીયો. પણ અત્યાર સુધી તમારા પરીક્ષામાં કે સબ્જેક્ટમાં આટલું જ છે. તો આટલા ખૂણાની વાત કરી દઈએ કેવી રીતે યાદ રાખવા. તો વાત કરી દઈએ પહેલાં, તો પહેલાં મિત્રો તમે જો પરીક્ષા આપતા હોય તો પરીક્ષામાં મોર 1-2 મિનિટમાં તમે કોઠો આખો લખી શકો તમારા અંદર રફમાં. તો પહેલાં શું કરવાનું મિત્રો, 0, 1, 2, 3, 4 એ અંદર લખી દેવાનું લાઈન, સોરી 0, 1, 2, 3, 4. હવે તેને જે સંખ્યા વડે લખી તેને આપણે 4 વડે ભાગી દેવાના. 4 વડે ભાગતા, તો 4 વડે ભાગતા મિત્રો શું મળશે આપણી પાસે, તો 4 વડે ભાગતા આપણા આ રીતે મળશે, કે 0/4, 1/4, 2/4, 3/4, 4/4 આ રીતે તમને મળશે. બરાબર, હવે આટલું મળી ગયું તો છેલ્લો જવાબ આપણે પાસે મળી ગયો, સમજી લેવાનું મિત્રો. બરાબર, કેવી રીતે, તો હવે સાઇન આ રીતે અમે એ પહેલાં તો એ મિત્રો આ આ પણ તમને યાદ રાખવું પડશે, કે જો સાઇન કોસ ટેન કોટ શેક અને કોસેક. બરાબર, આટલા જ ખૂણા હોય છે આપણી પાસે, સાઇન કોસ ટેન કોટ શેક કોસેક. હવે અમારે થોડી બેઝિક માહિતી આપી દઉં, કે સાઇન બરાબર 1/કોસેક આ એકબીજાના વ્યસ્ત હોય છે, સાઇન અને કોસેક. બરાબર, કોસ અને શેક એકબીજાના વ્યસ્ત હોય છે, એટલે કોસ બરાબર 1/શેક લખી શકો તમે. બરાબર, આ એકબીજાને વ્યસ્ત હોય છે, અને ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત હોય છે, કારણ કે અમુક સૂત્ર મિત્રો આવી રીતે પણ પૂછાય શકે છે, એટલે તમને જવાબ આપી દીધો પહેલાંથી, સમજાવી દીધો. બરાબર, હવે આપણી પાસે જે મળ્યું 0/4 એ રીતે એનું ઉપયોગ કરવાનો. હવે ખબર કે ખૂણા કેટલી પાસે છે આપણી પાસે, 0, 30, 45, 60 અને 90 આ ખૂણા લખી દેવાના. હવે આનું વર્ગમૂળ લેવાનું, 0/4 વર્ગમૂળ શું થશે મિત્રો, 0 થશે, તો સાઇન 0ની કિંમત મળી ગઈ 0 એવી રીતે. હવે 1/4 નું વર્ગમૂળ લેવાનું, તો એનું થશે 1 નું તો 1 નીકળશે અને 4 નું નીકળશે 2, તો તેનું કેટલું મળ્યું 1/4, તો સાઇન 30ની કિંમત મળશે 1/2. 45ની 2/4 બરાબર 1/2 કહી શકે છો મિત્રો, 2/4 બરાબર 1/2, તો તેનું વર્ગમૂળ કેટલું થશે મિત્રો, 1/√2. તો સાઇન 45ની કિંમત 1/√2. બરાબર, હવે આગળ સાઇન 60ની કિંમત, તો 3/4 નું વર્ગમૂળ લેવાનું, તો 3/4 નું વર્ગમૂળ શું થશે મિત્રો, √3/2, અને 4/4 એટલે 1 નું વર્ગમૂળ તો 1 નીકળશે, એટલે સાઇન 90ની કિંમત 1. બરાબર, હવે મિત્રો કોસ, તો કોસ કેવી રીતે લખવાનો, તો કોસ સાઇનનો કમ્પ્લીટ વેસ્ટ છે. કેવી રીતે, કે જુઓ મિત્રો અહીંયા સાઇન 0, તો સાઇન 0એ 0 મળે મિત્રો, જો સાઇન 0એ 0, અહીંયા કોસ 90એ 0 મળશે. એવી રીતે ઉલટું કરી લેવાનું મિત્રો, જો આ લાઈન મેં સીધી લખી કમ્પ્લીટ, 0, 1/2, 1/√2, √3/2, 1 એ અહીંયા ઉલટી લખી દેવાની, 0, 1/2, 1/√2, √3/2, 1 આ રીતે, તો સાઇનનો કોસ તો મળી ગયું મિત્રો આવી રીતે. હવે આગળ વાત કરીએ ટેન, તો ટેન કેવી રીતે મેળવવાના, ટેન માટે શોર્ટ ટ્રીક, આ એક સૂત્ર છે ટેન માટેનું, આ સૂત્ર પણ યાદ રાખી શકો તમે, tan θ = sin θ / cos θ, એટલે આ બંનેનો ભાગાકાર કરવાનો. બરાબર, sin / cos કરવાનો, આ બંનેનો ભાગાકાર, એટલે 0/1, તો 0/1 એટલે કેટલું થાય મિત્રો, 0 થવાનું, અને 1/√2 √3/√2, તો આ 2 તો નીકળી જાય, તો નીચે કેટલું વધ્યું, 1/√3, તો 10-30ની કિંમત શું મળશે, 1/√3. અહીંયા આવી રીતે મિત્રો અહીંયા √2 √2 નીકળી જાય છે, તો 10-45ની કિંમત 1, પછી અહીંયા 2 નીકળી જાય છે, તો 10-60ની કિંમત √3. અહીંયા 0/1, 1/0 એટલે ઇન્ફિનિટિવ, અવ્યાખ્યાયિત, ઇન્ફિનિટિવ એટલે મિત્રો અવ્યાખ્યાયિત, તેની કિંમત અનંત સુધી હોય, તેને કોઈ કિંમત ન મળે અનંત સુધી. હવે
હવે ટેન, તો હવે કોટ બાકી છે. કોટ કેવી રીતે શોધવાના મિત્રો? સાઇન કોસ જી ઇન્ધા કોટ, આ જે રીતે લાઈન લખેલી છે તે ઉલટી લખી દેવાની, અહીંયા એ આપણો કોટ થઈ જશે. તો કોટ તમે આ રીતે શોધી શકો છો, બરાબર. હવે આગળ વાત કરીએ શેક. હવે શેક કેવી રીતે શોધવાનું એક શોર્ટ ટ્રીક તમને શીખવાડું. શેક એટલે કોસ્ટનું વ્યસ્ત કરવાનું. હું તમને કીધું સૂત્ર આગળ મુજબ કે કોસ થીટા બરાબર વન અપોન શેક થીટા, એ રીતે બરાબર. તો અહીંયા કોસની કિંમત આપેલી છે, કોસ ઝીરો બરાબર વન આપેલી છે, તો અહીંયા શેક વન લખી દેવાનું, વનનું વ્યસ્ત વન જ થવાનું. હવે કોસ 30ની કિંમત આપેલી છે રૂટ થ્રી અપોન ટુ, તો શેક બરાબર થયું છે ટુ અપોન રૂટ થ્રી. ઉલટું કરી લેવાનું મિત્રો, ઉલટું. એ તમે પાયલોટ હજી ઉલટું કરવામાં તો મને એટલું તો ખબર છે. હવે કોસ 45ની કિંમત આપેલી છે વન અપોન રૂટ ટુ, તો પહેલામાં શું થશે મિત્રો? એકલું રૂટ ટુ થશે, વનને તો ગણો કે ન ગણો એવી રીતે લખી શકો છો, બરાબર. તો રૂટ ટુ મળી ગઈ. આગળ વાત કરીએ, હવે શેક 60ની કિંમત શોધવા માટે કોસનું, કોસ 60ની કિંમત જોવાની, તેનું વ્યસ્ત કરવાનું. વ્યસ્ત કેટલું મળે છે? ટુ થશે, વન બાય ટુનું તો ટુ થશે, બરાબર. તો ટુ મળી ગયું મિત્રો. હવે બાજી રહ્યું કોસ શેક, શેક નેવ, શેક નેવ કઈ રીતે શોધવાના? આપણે વન અપોન કોસ નેવ કરવાના, એટલે આ રીતે પણ લખી શકાય. હવે વન પણ કોસ ઝીરો તો વન કહેવાય, અચ્છા સોરી, કોસ નેવ એટલે ઝીરો છે, અને ઝીરોનું વ્યસ્ત શું થશે મિત્રો? ઇન્ફિનિટિવ, એટલે કે અવ્યાખ્યાયિત, બરોબર. અવ્યાખ્યાય થાય, તેનું કોઈ વેલ્યુ હોતું નહીં, એટલે વેલ્યુ અનંત હોય, તમે અંત શોધી જ ન શકો એવી રીતે. હવે આ મળી ગયું શેક, તો હવે કોશેક બાકી રહ્યું. કોશેક કેવી રીતે શોધવાના? આ લાઈન લખી દે, એનું ઉલટું લખી દેવાનું, તે આપણો કોશેક. આ રીતે તમે શોધી શકો છો, બરાબર. આખો સાઇન કોસ ટેન કોટનો આખો કોઠો તમે મુઢ્ઢા પણ લખી શકો છો, ખાલી આટલી કિંમત મુજબ, બરાબર. આટલી કિંમત મુજબ તમે મુઢ્ઢા પણ લખી શકો છો. હવે મિત્રો, તમે આ રીતે તમારે ના શોધવું હોય તો તમે એક આ રીતે પણ ટ્રીક શોધી શકો છો, કે આ યાદ રાખવાની મિત્રો, જે સાઇનની પહેલી લાઈન છે યાદ રાખવાની, કે સાઇન ઝીરો એટલે ઝીરો, આ રીતે યાદ રાખવાનું. ઝીરો વન બાય ટુ, વન અપર રૂટ થ્રી, થ્રી બાય ટુ વન, તો ખૂણા તો તમને યાદ રહી જાય, તો ઝીરો ત્રીસ પિસ્તાળીસ સાઇન નેવ, આટલા જ ખૂણા છે બસ. આટલી લાઈન યાદ રાખો, તો પછી જો આનું વ્યસ્ત કરી દેવાનું, એટલે ઉલટું કરી દેવાનું, સાઇન કોસ માટે ઉલટું કરી દેવાનું, અને સાઇન અપોન કોસ તો ટેન મળી જશે, ટેનનું ઉલટું કરશો તો કોટ મળી જશે. હવે બાકી રહ્યું શેક, તો શેક શું થશે? શેક બરાબર કોસનું ઉલટું થશે, અને કોસ શેક અને કોશેક બરાબર શું થશે? આનું ઉલટું થશે, બરાબર. આ રીતે તમે ખોટું તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ સૂત્રોની, તો અહીંયા સૂત્રો તમારા માટે મહત્ત્વના થશે, કે હું અહીંયા લખાઈ દઉં મિત્રો, કારણ કે અહીંયા બ્લેક સ્ક્રીન થઈ ગઈ છે, તો તમને દેખાતા નથી સ્ક્રીન ઉપર. તો સૂત્રો બતાવી લઉં, તો પહેલાં તો મિત્રો સાઇન 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 ટુના બરાબર, અને કોસ ટુના અને કોસ થ્રીના, સોરી ટેન થ્રીના, ટેન ટુના સૂત્રો જોઈએ. જેમ કે સાઇન ટુ એ, આપણે ધારી લો કે સાઇન ટુ એ બરાબર શું સૂત્ર થાય? તો ટુ ઇન્ટુ સાઇન એ ઇન્ટુ કોસ એ, જ્યાં એ શું દર્શાવે છે? આપણો થીટા દર્શાવે છે, ખૂણો દર્શાવે છે, ખૂણો દર્શાવે છે, બરાબર. તો સાઇન ટુ એનું આ સૂત્ર એક છે મિત્રો, આ એક તૈયાર કરી દેજો મિત્રો. અને સાઇન ટુનું બીજું સૂત્ર જોઈએ, જે ટેનને રિલેટેડ હોય, તો સાઇન ટુ એ ટેનના રિલેટેડ માટે, તો ટુ ટેન એ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર એ, આ સાઇન ટુનું સૂત્ર છે, સ્ક્રીનશોટ પાડી શકો છો મિત્રો, બરાબર. આગળ વાત કરીએ કોસ ટુ એ, તો કોસ ટુના પણ આપણે બે સૂત્રો લખીએ, કોસ ટુ એ બરાબર. આમ તો મિત્રો સૂત્રો તો કોસના ઘણા બધા છે, લખ્યું તો પણ મિત્રો તમારા પરીક્ષામાં જેટલા આવશે એટલી જ વાત કરવાનો છું. તો કોસ ટુ માટે તો જો મિત્રો, કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસ ટુ એ થાય, આ એક સૂત્ર છે મિત્રો. હવે ટેન માટે શોધીએ, તો ટેન માટે કોસ ટુ એનું સૂત્ર શું થશે? તો કોસ ટુ એ, પણ તેના માટે ટેન માટે, ટેનને રિલેટેડ, વન માઇનસ ટેન સ્ક્વેર એ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર એ. પહેલાંમાં સાઇન ટુમાં પણ છેદમાં આટલું જ આવતું હતું, ખાલી ઉપરનું ચિહ્ન બદલાતું હતું, જ્યાં માઇનસ છે અહીંયા પ્લસ છે, બાકી કોઈ ફેરફાર હોતો નથી મિત્રો. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. આગળ વાત કરીએ મિત્રો ટેન ટુ એની, તો ટેન ટુ એ, ટેન ટુ એ મિત્રો સાઇન જેવું છે, અહીંયા ટુ ટેની વન માઇનસ ટેન સ્ક્વેર એ, અને તમે સાઇનમાં પ્લસ લખતા હતા, તો આ થઈ જશે મિત્રો સાઇન ટુ એનું. જો અહીંયા પ્લસ આવે તો સાઇન ટુ એનું થઈ જશે,
જો અહીંયા માઇનસ આવે, માઇનસ આવે તો એ થઈ જશે આપણું ટેન ટુ એ નું સૂત્ર, બરોબર. તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અહીંયાનું. અને એક ખાસ સૂત્ર જે તો તમને યાદ રાખવું જ જરૂરી છે, એટલા માટે કહું છું કે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ વન, આ બંનેની કિંમત વન થાય, એટલું યાદ રાખવાનું છે. આ તમારા માટે ખાસ છે. આગળ વાત કરીએ બીજા સૂત્રોની. સ્ક્રીન ઉપર આપેલા છે કે ટેન ટુ એ બરાબર, આવા યાદ રાખવાની, હું તમને બતાવી દઉં કેવી રીતે યાદ રાખવાનું. ટેન ટુ એ, ટેન ટુ એ બરાબર ટેન એ પ્લસ ટેન બી અપોન વન માઇનસ ટેન એ ઇન્ટુ ટેન બી. ઉપર બંનેનો સરવાળો કરવાનો, પછી વનમાંથી બાદ કરવાનો બંનેનો ગુણાકાર, એ રીતે તમે ટેન એ પ્લસ બીનું યાદ રાખવાનું, બરાબર. જો મિત્રો અહીંયા કીધું હોય ટેન એ પ્લસ બી તો અહીંયા પ્લસ આવશે ને અહીંયા માઇનસ આવશે, જો માઇનસ ટેન એ માઇનસ બી કીધું તો અહીંયા માઇનસ આવશે ને અહીંયા પ્લસ આવશે, એટલું યાદ રાખવાનું. બાકી બંનેનું સૂત્ર સમાન, એક સમાન જ છે. હવે આને કેવી રીતે તૈયાર કરવાનું, તો આને તૈયાર કરવાનું મિત્રો સાઇન ટુ એ પ્લસ સાઇન, સોરી ટુ સાઇન એ ઇન્ટુ સાઇન બી, તો આ રીતે આને લખી શકાય ટુ એસ એસ, ટુ એસ એસ આનું સૂત્ર છે મિત્રો. તો આનું સૂત્ર શું છે, ટુ એસ સી આનું સૂત્ર થશે. કેવી રીતે, તો જોઈ લો મિત્રો, ટુ સાઇન એ ખૂણો એ પ્લસ બી બાય ટુ, એટલે ખૂણો એ ખૂણો બીનો બેનો સરવાળો કરીને બેનો અડધા ભાગ થઈ જાય, ટુ સાઇન એ ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય ટુ, બરોબર. એ બેનો ખૂણો અડધો થઈ જાય, પણ બાદ બાકી પહેલામાં થશે ને, અહીંયાના ભાગાકાર સરવાળો થશે અહીંયાનો, અહીંયા બાદ બાકી થશે, બાકી કોઈ ફેરફાર છે નહીં, બરોબર. આગળ વાત કરીએ સાઇન એ માઇનસ સાઇન બી, તો સાઇન એ માઇનસ સાઇન બીનું સૂત્ર થશે ટુ કોસ એ પ્લસ બી બાય ટુ ઇન્ટુ સાઇન એ માઇનસ બી બાય ટુ. બંનેને સમાન જ છે મિત્રો, કોઈ એટલું ફેરફાર નથી, તમે જોઈ શકો છો. હવે વાત કરીએ કોસ એ પ્લસ કોસ બી, તો ટુ કોસ એ એ પ્લસ બી બાય ટુ કોસ એ માઇનસ બી બાય ટુ. આ તમે સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે એટલા બધા પણ હાર્ડ નથી આવ્યા, પણ લગભગ તો તમે પરીક્ષામાં નહીં આવે, પણ તો પણ એ સ્ક્રીનશોટ લઈ લો, તૈયાર કરી દેજો. આટલા સૂત્રો છે, કહું બધા ત્રિકોણમિતિના સૂત્રો નથી, બરાબર. અને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને કોઈ પણ પ્રકારના સૂત્રમાં ફેરફાર લાગતો હોય કે ના સર આર્યું સૂત્ર મને નથી આવડતો, તમે કમેન્ટ કરી શકો છો, હું તેનો પણ સોલ્યુશન તમારા માટે લઈને આવ્યો છું. તો ત્રિકોણમિતિ ગોઠવણો તમે કોઠો કહી શકો છો ને, ત્રિકોણમિતિ પણ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, કારણ કે એક્ઝામમાં તમારા માટે ખૂબ ઉપયોગી થશે આ ટેકનિક, તમે ગણી શકો તો તમને યાદ રહેશે. તો ફરી મળે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક સેકન્ડ એક્ઝામ માટે.